વડોદરા શહેરમાં માધવનગર ખાતે રહીશોએ શિવસેનાને સાથે રાખી વુડા ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું. શિવસેના દ્વારા વુડા ઓફિસ ખાતે આવેદનપત્ર અપાયું. વર્ષો પહેલાં માધવનગરની જે ઘટના ઘટી હતી તે ઘટનામાં કેટલાક લોકોના અવસાન થયા હતા, કેટલાય લોકોના મકાનો પણ ધરાશયી થયા હતા અને સરકાર દ્વારા તેઓને મકાન આપવાની અને જ્યાં સુધી મકાન ન મળે ત્યાં સુધી તેઓને ભાડું આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ દિન સુધી તેઓને મકાન કે ભાડું પણ આપવામાં આવ્યું નથી, જેને લઈને શિવસેનાની આગેવાની હેઠળ આજરોજ તમામ રહીશો વુડા ઓફિસ ખાતે પહોંચી ગયા અને ત્યાં તેઓ ઉગ્ર વિરોધ કર્યો હતો. એક તરફ સરકાર 2022માં તમામ લોકોને ઘર આપવાના વાયદા કરે છે અને બીજી તરફ વર્ષો જૂની ઘટનાઓની જે મકાનો છે તે આપવામાં આવતા નથી, જેને લઈને લોકોમાં વધુ ને વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે. આમ વડોદરા શહેરના માધવનગરના રહીશોને મકાન ફાળવવાના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી, ચૂંટણીલક્ષી જાહેરાત, કે તમામ લોકોને 2022 સુધીમાં મકાન ફાળવી દેવામાં આવશે, કોઈપણ માણસ મકાન સિવાય રહેશે નહીં. પરંતુ હાલમાં જે કેટલાય લોકો મકાન વિહોણા છે ત્યારે આ યોજના સરકારની નિષ્ફળ જતી હોય તેવું જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે નિરાકરણ આવશે એ લોકોને સાથે રાખીને અમે એમને ન્યાય અપાવીશું. 260 જેવા મકાન હજુ બાકી છે. શિવસેનાના ચેતનભાઈ નામદેવ કલંબે અકોટા વિધાનસભાના પ્રમુખ એવું એમને લખેલું છે, એમને એક 3-4 જણા અહીંયા આવ્યા હતા, એમને આવેદનપત્ર આપ્યું હતું અને એ આવેદનપત્રમાં માધવનગર ઉડા અટલાદરા માધવનગર ઉડા અટલાદરામાં જે 2013માં મકાનો પડી ગયા હતા અને એ મકાનોમાં સરકારશ્રીએ નવી સ્કીમ બનાવી અને એ લોકોને મફત આપ્યા હતા, એ બાબતે અમુક લોકોને મકાનો આપવાના રહી ગયા છે અને બહાર ભાડે રહે છે એવી એમની રજૂઆત હતી. એ રજૂઆત સંદર્ભે એમને એ લોકોને આગળની કાર્યવાહી થાય એ માટે એમની રજૂઆત હતી. તે બાબતે ખાતરી કરતાં, અમારા કચેરીમાં ખાતરી કરતાં, એમાં હાઈકોર્ટ મેટર પણ જે તે વખતે થયેલી છે અને હાઈકોર્ટ મેટરના સંદર્ભે હવે આ રજૂઆતમાં કેટલું કરવાપાત્ર થાય છે એ અમે આગળ કરીશું અને એમને ન્યાય મળે એવો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સર.